हेलो फ्रेंड, हूँ जितेंद्र गोहिल। अपेक्षा ज्ञान की यूट्यूब चैनल में फरी आप तमाम बाल मित्रों स्वागत है। मित्रों, आपणे परिमिति अने क्षेत्रफळ पेरामीटर अने एरिया खास समझिए छे। स्टेप बाय स्टेप जाऊ छे। फर्स्ट लेक्चर अने सेकंड बन्ने लेक्चर में आपणे परिमिति ने ज समझ्या। विशिष्ट अलग अलग जे दाखला बने ए आपणे समझवानो खास प्रयास कर्यो छे। અને તમે જે વર્ક પણ કર્યું, મિત્રો હોમવર્ક પણ આપું છું, તમે કરો છો, જાણીને આનંદ થાય છે। મુખ્ય વસ્તુ મિત્રો તમને આવડવું જોઈએ। અમે મહેનત કરીએ પણ સાથે સાથે તમારી પણ એટલી જ ફરજ બને છે કે એ પેટર્નના દાખલા તમે બુકમાંથી કરો। એટલા જ માટે વધારે વધારે મહાવરો કરશો તો તમને મિત્રો સમજાઈ જશે। અને પરિમિતિ અને ક્ષેત્રફળ ખૂબ અગત્યનું છે। ફરી બોલું છું મિત્રો, જ્યાં લખવું હોય ત્યાં મિત્રો તમે ડાયરીમાં લખી લેજો, બુકમાં લખી લેજો। આ ચેપ્ટર મિત્રો એકદમ અગત્યનો છે। આના દાખલા મિત્રો વારે વારે પૂછાય છે અને કંઈક અલગ જ રીતે પૂછતા હોય છે, જે તમને મિત્રો મુશ્કેલીમાં મૂકે। વિશિષ્ટ દાખલા પણ આપણે તમામ વસ્તુ ક્લિયર જ કરશું, પણ જો કોન્સેપ્ટ ખબર હશે ને મિત્રો, પરિમિતિ એટલે શું હવે તમને ખબર હોય। ઓકે, બંધ બાજુ જે આકૃતિ છે મિત્રો એની ચારે બાજુ અને એની બધી જ બાજુ, જો ચોરસ હોય તો ચાર બાજુ, પંચકોણ તો પાંચ બાજુ, એટલે બંધ આકૃતિની બધી જ બાજુના માપનો સરવાળો જે ભૌમિતિક મિત્રો આકૃતિ આપે તમને, એના કોઈ પણ હશે મિત્રો એની બધી જ બાજુના માપનો સરવાળો। તો આ તમે મિત્રો બે વિડીયોથી આપણે લેક્ચર્સમાં બધી જ વસ્તુને ક્લિયર કરી। આજે મિત્રો પરિમિતિ લંબચોરસ હોય કે ચોરસ હોય, પણ એના એક વિશિષ્ટ દાખલા ખર્ચ શોધવાના મિત્રો, કેવી રીતે ખર્ચ શોધવા બાબતે આવા કંઈક દાખલા મિત્રો બનતા હોય। દાખલા તરીકે જીતુભાઈ એ છે 5 મીટર લાંબા ચોરસ ખેતર ની ફરતે કાંટાની વાડ કરાવે છે ને વાડનો 1 મીટરનો ખર્ચ 10 રૂપિયા હોય તો જીતુભાઈને કેટલા ખર્ચે થશે। આવા કંઈક કોન્સેપ્ટ ખર્ચ શોધવાના દાખલા બનતા હશે, ચોરસ કે લંબ ચોરસ। ઓકે, પણ આપણે આજે ક્લિયર કરશું કઈક વિશેષ દાખલા। ઓકે, પરિમિતિ તમને આપે કે 80 મીટર લંબાઈ 120 મીટર લંબાઈ હોય અને 80 મીટર પહોળાઈ ધરાવતા એક લંબચોરસની લંબચોરસની અંદર મિત્રો જો લંબાઈમાં 5% વધારો કરે, પહોળાઈમાં 5% ઘટાડો કરવામાં આવે તો નવી પરિમિતિ શોધે તો મૂળ પરિમિતિ અને નવી પરિમિતિ વચ્ચેનો તફાવત કેટલો। આ પણ દાખલા મિત્રો વિશિષ્ટ કહેવાય। આ દાખલા કોન્સેપ્ટ મિત્રો આપણે કરવા છે અને ટ્રીકની મદદથી પણ તમને સમજાવીશ, પણ વિડીયો શેર કરી દો। ચાલો મિત્રો વધુ સમય નથી લેવું તમારો, ફટાફટ પહેલો દાખલો કરીએ, પહેલા વિડીયોને શેર કરી દો। એક ચોરસ બાગની લંબાઈ 12 મીટર છે, જો માળી જો બગીચાનો માલિક મિત્રો બાગની ફરતે કાંટાની વાડ કરાવે તો 1 મીટર વાડનો ખર્ચ 12 રૂપિયા થાય તો કુલ ખર્ચ શોધો। સિમ્પલ તમારા માટે પ્રથમ દાખલો સ્ટેપમાં આપણે સમજવું, એ સિમ્પલ થી શીખીને એડવાન્સ લેવલના દાખલા પણ કરશું। એક ચોરસ બાગની લંબાઈ 12 મીટર છે। હવે મિત્રો તમને એકની ખબર પડી કે આ ચોરસ શબ્દ આપી દીધો એટલે આ બાગ કેવો હશે, ચોરસ બાગ છે, એની લંબાઈ તમને 12 મીટર આપી તો પહોળાઈ પણ 12 જ હશે। હવે તમને આ વસ્તુ સમજાય કે લંબાઈ અને પહોળાઈ બધું ચોરસનો સરખો છે। જો બાગની ફરતે કાંટાની વાડ કરવી, હવે મિત્રો એ ફરતે એટલે આ બાજુ આપણે કાંટાની વાડ ચારે બાજુ કરવાની થાય છે, આપણે વાત કરી। ઓકે, આની પહેલાના વિડીયોમાં પણ વાડ કરવાનો ખર્ચ 1 મીટર વાડનો ખર્ચ 12 રૂપિયા હોય તો કુલ ખર્ચ શોધો। તો મિત્રો પહેલા તો શું કહેવાય, ચોરસ બાગની પરિમિતિ, પહેલી વસ્તુ બાગની તમારે પરિમિતિ શોધવી પડે। જો તમને પરિમિતિ મળી જાય તો ખર્ચ પણ મળી જશે। 4 ગુણ્યા લંબાઈ 4 ગુણ્યા 12 12 ચોક 48 મીટર, તમારે મિત્રો 48 મીટર
અહીંયાથી શરૂ કરીને મિત્રો તમે શરૂ કરો, અહીંયાથી શરૂ કરી મિત્રો તમે વાળ કરાવો તો અહીંયા સુધી પાછા આવો, અહીંયાથી મિત્રો અહીંયા ઓકે અહીંયા ટોટલ તો 48 મીટર શું થાય છે પરિમિતિ છે. જો 1 મીટર વાળ કરવાનો ખર્ચ 12 રૂપિયા, અહીંયા મિત્રો કીધું છે 1 મીટર વાળ તમારે કરી છે કાટાની, એનો ખર્ચ તમને આપ્યો છે 12 રૂપિયા. તમારે ટોટલ કેટલી વાળની પરિમિતિ કેટલી છે મિત્રો? અહીંયાથી આપણે મળી ગઈ 48, તો 48 મીટર તમારે વાળ છે મિત્રો એની પરિમિતિ એટલી. તમારે કાંટાની વાળ કેટલી કરવી છે? 48 મીટર સુધી કરવી. 48 મીટર વાળ કરવાનો ખર્ચ કેટલો? સિમ્પલ દાખલો જવાબ મિત્રો તમારો આવી ગયો. 12 ગુણ્યા 48 કરશો મિત્રો, 12 ગુણ્યા 48 એ તમારો જવાબ આવી જશે. અહીંયા મિત્રો 48 ગુણ્યા 12 શૂન 8 4 4 આ 2 8 16 નો છગડો વધી પડી 1 2 4 8 ને 1 9 8 2 16 17 17 576 રૂપિયા. મિત્રો તમારે જે બાગનો માલિક છે મિત્રો, બાગના માલિકને કુલ ખર્ચ કેટલો કરવો પડશે? 576. જો 576 ખર્ચ કરશે ને મિત્રો ઓકે, તો ટોટલ 12 મીટર એટલે સોરી 48 મીટર જે પોતાનો બગીચો છે માલિકનો એ દરેક ફરતે કાંટાની વાર કરી દીધી, તો ટોટલ ખર્ચ કેટલો થાય? 576 રૂપિયા. તો આવો એક દાખલો તમને આપી દઉં. એક ચોરસ બાગની પહોળાઈ 15 મીટર છે, તો બાગને ફરતે વાળ કરવાનો ખર્ચ પણ તમને 15 મીટર આવે, 15 રૂપિયા આપે છે કુલ ખર્ચ. શોધો. આવા જ દાખલા મિત્રો પરીક્ષામાં પૂછાય, તમને મિત્રો આવડવા. ચાલો આ જ રીતના થોડા બે દાખલા ખાસ કરીએ. કુલ ખર્ચ શોધો મિત્રો. બીજો દાખલો, પહેલો દાખલો પરિમિતિ સુધી ચોરસ હતો, હવે મિત્રો લંબચોરસ નો એક દાખલો છે. એક સાડીની લંબાઈ 6.30 મીટર અને પહોળાઈ 1.20 મીટર છે. જો તેની ચારે બાજુ કિનારી છે મિત્રો, જે સાડી જે લેડીઝ લોકો પહેરતા હોય છે સાડી છે એની કિનારી પર એટલે ચારે બાજુ કિનારીએ લેસ મૂકવી છે મિત્રો, લેસ મૂકવી છે તો એમ કહેવાય છે લેસ મૂકવાની મજૂરી પ્રતિ મીટરે 10 રૂપિયા. ઓકે, તો હવે આપણે આ સમજીએ મિત્રો, સાડી આ રીતે હશે, સમજીએ કે આ એક સાડી છે, એની લંબાઈ છે 6.30 મીટર અને પહોળાઈ છે 1.20 મીટર. હવે આ જે સાડીની કિનારી એટલે મિત્રો અહીંયા આ રીતે કંઈક લેસ મૂકવાની વાત થાય છે. ઓકે, આ લેસ મૂકવાના લેસ મૂકવા માટે મિત્રો 1 મીટરના 1 મીટરનો ખર્ચ છે 10 રૂપિયા. તો આપણે ટોટલ જો સાડીની પરિમિતિ મળી જાય તો દાખલો ઈઝી છે, પરિમિતિ જ ખાલી મૂકવાનું છે સૂત્રમાં. પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. મિત્રો અહીંયા જો સૂત્ર લંબચોરસ છે એટલે 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ આવશે, 2 ના 2. અહીંયા મિત્રો પોઈન્ટમાં છે 6.30 વત્તા 1.20. ઓકે, પહેલી વસ્તુ મિત્રો પોઈન્ટ વાળા હોય ત્યારે પોઈન્ટ નીચે ને પોઈન્ટ કરવો જોઈએ. જો તમને ન સમજાણું હોય તો એ કહી દો 6.30 અને 1.20 આ બંનેનો સરવાળો કરો તો વચ્ચે લીટી કરી દો 50 7, એટલે 7.50 આવશે મિત્રો. 2 ગુણ્યા 7.50 મિત્રો અહીં પોઈન્ટ છે ને અહીંયા પોઈન્ટ છે, ભૂલ કરતા ને 7.5 ગુણ્યા 2 એટલે 15 થશે, 15 મીટર. 7 ના ડબલ 14.50 છે, 50.50 એટલે 1 એટલે 14 ને 15, સિમ્પલ હિસાબ છે. 15 મીટર મિત્રો આ સાડીની પરિમિતિ થાય. તો અહીં લખ્યું છે લેસ મૂકવાનો 1 મીટર નો ખર્ચ કેટલો? 10 રૂપિયા છે. તો 15 મીટર લેસ મૂકવી હોય ખર્ચ કેટલો? તો 15 ગુણ્યા 10 કરો, 150 રૂપિયા તમારે ખર્ચ કરવો પડે. સિમ્પલ દાખલો હતો મિત્રો, યાદ રાખજો આવા જ દાખલા એક્ઝામમાં પૂછાય છે. મિત્રો યાદ રાખજો, કાંઈ જ નથી, લેસ મૂકવી હોય બોર્ડર મૂકવી હોય, ખાસ કરીને જ્યારે ચોરસ કે લંબચોરસ હોય એની ફરતે શબ્દ વાપરે ત્યારે તમારે પરિમિતિ શોધવાની છે અને ખર્ચ શોધવાનો છે. અહીંયા એક દાખલો આપો, એક બારીની લંબાઈ 3.10 મીટર અને પહોળાઈ
1.90 મીટર છે. હવે તેની ચારેક બાજુ કિનારીએ અહીંયા મિત્રો લેસ ને બદલે બદલી નાખીએ. લાકડાની પટ્ટી મૂકવાની છે તો મજૂરી પ્રતિ ખાસ કરી નાખે અહીંયા 6.5 રૂપિયા હોય. મિત્રો પોઈન્ટમાં મજૂરી તમને આપું છું, ઓકે? સિમ્પલ થશે દાખલો, પોઈન્ટમાં જવાબ આવશે. કરજો. એક બારી છે, એની લંબાઈ છે 3.10 મીટર. મિત્રો પોઈન્ટ અહીંયા પોઈન્ટ છે એટલે જો ખાસ તમે કરજો, 3.10 મીટર લંબાઈ. પહોળાઈ છે મિત્રો 1.90 મીટર. હવે આ બારીની ફરતે તમારે કઈક લાકડાની પટ્ટી મૂકવી છે તો પટ્ટી મૂકવાની મજૂરી પ્રતિ મીટરે 6.50 રૂપિયા છે. તો કુલ મજૂરી કેટલી, કુલ ખર્ચ કેટલો? સિમ્પલ દાખલો કરજો. હવે થોડા દાખલા એક અલગ રીતે પૂછાય એ દાખલા હવે કરીએ. ચાલો ચાલો મિત્રો ત્રીજો દાખલો, અને ખાસ નવોદયમાં પૂછવું હોય તો મિત્રો આ પેટર્ન પૂછાય દાખલા. અને આવા જ દાખલા મિત્રો જૂના વર્ષમાં તમે જોજો મિત્રો, ખૂબ પૂછાય છે. પણ સમજજો મિત્રો કઈ રીતે સ્ટેપમાં આપણે દાખલાને કરશું, ઓકે? વિડીયોને મિત્રો એક વાર નહીં પણ બે વાર જોજો, ઓકે? શરૂ કરીએ. રકમ વાંચીએ. એક લંબચોરસ ખેતરની લંબાઈ 120 મીટર છે અને પહોળાઈ 80 મીટર. તમને એક લંબચોરસ ખેતર આપ્યું છે, એની લંબાઈ 120 ને પહોળાઈ 80, આટલી તમને વિગત આપી. જો તેની લંબાઈમાં, હવે મિત્રો વાંચો, જો તેની લંબાઈમાં 4% વધારો અને પહોળાઈમાં 4% ઘટાડો કરવામાં આવે તો પરિમિતિમાં કેટલો તફાવત આવે? એટલે મિત્રો તમારે એક દાખલામાં વિચારજો મિત્રો, એક દાખલાની અંદર મિત્રો તમને બે દાખલા તફાવત, ત્રણ વસ્તુ તમારે કરવાની. પહેલી વસ્તુ મિત્રો, આ એક ચોરસ લંબચોરસ ની વાત કરું તો આ લંબચોરસ ખેતર છે, એની લંબાઈ 120, પહોળાઈ 80, તો એની પરિમિતિ તમારે શોધવાની થાય. તો પરિમિતિ બરાબર 2 × લંબાઈ વત્તા પહોળાઈ, આ સૂત્ર આપણને ખ્યાલ છે, ઓકે? હવે એ કરી નાખીએ મિત્રો, બોર્ડ ઉપર ધ્યાન, અહીંયા પરિમિતિ છે એટલે પરિમિતિ ટૂંકમાં લખીએ, 120 વત્તા 80 બરાબર તમને મળે છે 2 × 200 બરાબર 200 × 2 એટલે 400 મીટર. જો મિત્રો સિમ્પલ આ દાખલો, તમને આ 120 અને 80 આ બંનેની પરિમિતિ કરીએ તો 400 મીટર તમને મળે, ઓકે? અહીંયા સુધી તમે સમજી લીધું. પણ હવે મિત્રો આ લીટી પૂરી થાય પછી વાંચો, જો તેની લંબાઈમાં 4% વધારો, તેની લંબાઈ કેટલી છે? નવી લંબાઈ મિત્રો આપણે શોધવાની છે, નવી લંબાઈ. પરિમિતિ શોધવા માટે કુલ લંબાઈ 120 મીટર છે, એમાં 4% વધારો. હવે જો મિત્રો ટકાવારી કોન્સેપ્ટ તમે કીધું તું, મેં તમને ટકાવારી વખતે મેં તમને કીધું તું, જો તમે ટકાવારી ચેપ્ટર ને નહીં ધ્યાન આપો તો તમને પરિમિતિમાં ખબર નહીં પડે. જો તમને સાદું વ્યાજમાં ખબર નહીં પડે, મેં તમને ત્યારે પણ કીધું, નફાખોટમાં ખબર નહીં પડે. આવ્યું કે નહીં? અમે મિત્રો અમારા આટલા વર્ષના અનુભવ પરથી કહેતા હોય કે તમે ખાસ ટકાવારી ચેપ્ટર ને કોન્સેપ્ટ કરો. જે પણ બાળકોએ હજુ ટકાવારી ચેપ્ટર ને ક્લિયર ન કર્યું હોય, હજુ બાકી હોય, તો એક વાર નહીં પણ બે વાર મિત્રો તમને કહું છું કે જોઈ લેજો. અહીંયા મિત્રો 4% કીધા છે, ડાયરેક્ટ આપણે ટકા મેળવવા છે તો છેદમાં 100 મૂકી દઈએ, ઓકે? મીંડું ગયું, 12 × 48 ના છેદમાં 10 બરાબર 4.8 એટલે નવી તમારી લંબાઈ કેટલી મળશે? નવી લંબાઈ જે મિત્રો 4% વધારો કીધી છે તો 120 ની અંદર 4.8 આપણે એડ કરીએ એટલે 124.8 તમારી મિત્રો નવી આ શું બની છે? લંબાઈ. હવે મિત્રો અહીંયા વધારો કીધી છે, જો ઓકે, અહીંયા પેલા વધારો કીધી છે એટલે બોલવું ધ્યાન આપજો મિત્રો, આ 4.8 વધારેલા. હવે પહોળાઈ આ લંબાઈ ની વાત થાય, હવે પહોળાઈમાં 4% ઘટાડો મિત્રો, અહીંયા ઘટાડો લખજો બોર્ડમાં, ઘટાડો 80 ના 4% એટલે છેદમાં મીંડું ગયું, 8 × 32 એટલે મિત્રો અહીંયા લખી નાખે 32 ના છેદમાં 10 એટલે 3.2 એટલે મિત્રો જવાબ આવે 3.2 મીટર. તો મિત્રો 3.2 મીટર કેમાંથી બાદ કરવાના? અહીંયા વધારો એટલે સરવાળો. હવે 80 માંથી મિત્રો તમારે 3.2 બાદ કરવાના, 80 માંથી તમે 3.2 બાદ કરો એટલે 76.80 76.80 તમારો જવાબ બનશે. 76.8 કયો તો પણ ચાલે, અહીં 8 લખી નાખો તો પણ 80 કયો મિત્રો, અહીંયા કાંઈ નથી એટલે શૂન હશે એટલે શૂન માંથી 2 જાય તો 8. આ રીતે તમે દાખલો કરજો બાદ બાકી એટલે તમારી નવી
મિત્રો આ શું એ પહોળાય લંબાયા પહોળાયા હવે તમારે પાછી મૂળ પરિમિતિ શોધી હવે નવી પરિમિતિ તમારે શોધવાની થઈ છે અહીંયા મિત્રો દાખલો કરજો અહીંયા પરિમિતિ નવી જે તમે શોધી છે ની ઓકે બે હવે ડાયરેક્ટ મિત્રો સૂત્ર ને લખું ડાયરેક્ટ કરી નાખી બે ગુણ્યા અહીંયા મિત્રો લંબાઈ કેટલી આવી છે આપણી નવી લંબાઈ 124.8 = 76.8 મિત્રો પોઈન્ટ માં ભૂલ કરતા નહીં ઓકે આવા દાખલામાં પોઈન્ટ માં ભૂલ કરશો દાખલો ત્યાં જ તમારો ખોટો પડશે 124 મિત્રો 124.8 + 7.76.8 એટલે મિત્રો જવાબ આવશે 200 ને આ બંનેનો સરવાળો કરીએ 201.6 મિત્રો 201.6 આપણો બને છે આ બંનેનો સરવાળો છોરો મિત્રો તમે ગુણ્યા 2 કરો ओके बे था सुनो छो बे छक बार नो बगड़ो वधी पड़ी एक ओके बे छक बार नो बगड़ो वधी पड़ी एक बे का बे ने एक त्रोन बे सुनो सु बे दो चार चार सुने त्रोन मित्रों कितना कितना आकड़ा पची पॉइंट चे एक बे एक आकड़ा पची पॉइंट चे लो मित्रों ने यह आकड़ा पची पॉइंट आउट से जो चार सुने त्रोन पॉइंट बे मीटर आ तमने परिमिति नवी मिली मित्रों आ तमने परिमिति सु मिली छे नवी मिली પેલા મિત્રો તમને દાખલો કોન્સેપ્ટ ખાસ નિરાતે સમજો 120 મીટર લંબાઈ છે 80 મીટર પહોળાઈ છે એ બંનેની પરિમિતિ તમે સુધી તો 400 આવી નવી પરિમિતિ મિત્રો 4% વધારો 4% ઘટાડો તો તમને એની પરિમિતિ આવી 403.2 મીટર 403.2 મીટર ઓકે હવે પરિમિતિમાં કેટલો તફાવત આવે હવે પરિમિતિમાં વધારો ઘટાડો થયો એટલે પરિમિતિમાં તફાવત આવે તો તફાવત આપણે શોધવાનું છે તો તફાવત તફાવત માં એટલે મિત્રો શું થાશે તો અહીંયા મિત્રો 403.2 એમાંથી 400 બાદ કરી નાખીએ 00 તો મિત્રો 3.2 તફાવત આપણે મળે 3.2 આપણો જવાબ આવે છે ઓકે ક્લિયર મગજમાં એક લંબચોરસ છે ફરીવાર બોલું છું એ લંબાઈ 120 પહોળાઈ 80 એની પરિમિતિ આપેલા સુધી એમાં 4% વધારો થયો લંબાઈમાં પહોળાઈમાં 4% ઘટાડો થયો છે નવી લંબાઈ સુધી નવી પહોળાઈ સુધી એના આધારે પરિમિતિ સુધી અને એનો તફાવત મિત્રો પરિમિતિમાં તફાવત આવે છે કેમ કે પહેલા 400 આવે પછી 403.2 આવે છે તફાવત 3.2 મિત્રો એક્ઝામમાં આવો દાખલો છે કેટલો લેન્ધી પડે બે પરિમિતિ સુધી પછી તફાવત કર્યો પણ જો આની ટ્રિક ખરી હા મિત્રો જીતુ સર આની તમારા માટે ખાસ ટ્રિક લઈને આવ્યા છે જો મિત્રો હું બોલું છું સાંભળજો જો વધારો કે ઘટાડો મારી વસ્તુ સમજો વધારો અને ઘટાડો જે સરખો હોય 4 4 છે 3 3 છે 2 2 છે 2% વધારો 2% ઘટાડો 5% વધારો 5% ઘટાડો જો વધારો ઘટાડો સરખો હોય તો મિત્રો એક નાનકડી ટ્રિક તમારા માટે હું લઈને આવ્યો છું અહીંયા મિત્રો બોર્ડ ઉપર ધ્યાન આપજો કે જો નોંધ લખવી ને નોંધ લખી લેજો આ રીતે વધારો ઘટાડો દાખલો હોય અને સરખો વધારો ને ઘટાડો સરખો રહેતો હોય મિત્રો ઓકે સરખો રહેતો એક આપણી નાનકડી ટ્રિક તમારા માટે અને ખાસ એક્ઝામ માં આ ટ્રિક કરશો તો આવડી મેથડ તમારે કરવી પડશે નહીં આવડી લાંબી મેથડ આપણે કરવી નથી બેઝિક સમજવું છે બેઝિક તો ખાસ તમે સમજી લેજો કેમ કે આ વસ્તુ તમને કામ આવશે લંબાઈ ઓછા પહોળાઈ પહેલે મિત્રો આ લંબાઈ ઓછા પહોળાઈ કરી નાખવાનું તમારે ઓકે એને બંને ગુણાકાર વધારો મિત્રો જે વસ્તુમાં વધારો વત્તા ઘટાડો છે બંનેનો સરવાળો કરો વધારો વત્તા ઘટાડો ઘટાડો છેદમાં 100 આ એક સૂત્ર કરો આપણી ટ્રિક છે મિત્રો ક્યાંય નહીં મળે આવી ટ્રિક મિત્રો તમને અમે વિડિયોના માધ્યમથી બુકના માધ્યમથી જાજી આપી છે 350 થી 400 થી વધુ મેં તમને ટ્રિક આપી છે એટલે તમને અમે વારે વારે કહીએ છીએ કે અપેક્ષા ગ્યારકી મિત્રો આ જે લોકોએ ગણિત મિત્રો બુક 2 ના સ્થાને બેસ્ટ જ છે એમાં આકૃતિ ફકરા બધું એ પણ બુક 1 તમારો મિત્રો ગણિતનો પાયો પાકો કરવો છે મારે ગણિતનો તમારો બેઝ મજબૂત કરો એટલા માટે કહું છું કે આ બુક તમે વસાવી લેજો જેની અંદર 3000 દાખલા મેથ્સ ના મે આપેલા છે ફક્ત ને ફક્ત 250 રૂપિયામાં આપના સુધી પહોંચી જશે મિત્રો કુરિયર સાથે ફ્રી છે તો મેળવી લ્યો જેની અંદર ખાસ તમને દરેક ટોપિક નું વર્ણનાત્મક એકદમ બેઝિક સમજાવેલું છે અને દાખલાની ટ્રિક પણ આપેલી છે મિત્રો આ ટ્રિક તમે જોજો આટલી લાંબી મેથડ નહીં કરવાની જો વધારો અને ઘટાડોના દાખલા હોય અને નવો તફાવત પરિમિતિમાં શોધવાનું હોય પણ વધારો ઘટાડો સરખો હોવો જોઈએ મિત્રો જો આ રીતે પૂછે દાખલા તરીકે 4% વધારો અને 2% ઘટાડો હોય
ઓકે આ ત્યારે આ ત્રિક કામ નહીં કરે મિત્રો એ ખાસ જોઈએ લંબાઈ કેટલી છે આપ લંબાઈ કેટલી 120 પહોળાઈ 80 કૌંસમાં કૌંસમાં વધારો 4% ઘટાડો પણ 4% છેદમાં 100 મિત્રો ઓકે 4 4 4 વધારો છે 4 ઘટાડો છે છેદમાં 100 મિત્રો 40 80 120 માંથી 80 એટલે 40 લીધા 40 ગુણ્યા 8 છેદમાં 100 હવે આ બંનેનો ગુણાકાર 8 4 32 મિત્રો 40 ગુણ્યા 8 32 એક બિંદુ એડ કરી દે છેદમાં 100 મૂકી દયો બિંદુ બિંદુ ગયો 32 ના છેદમાં 10 એટલે 3.2 મિત્રો આ તમે જોઈ લ્યો સરખો આવ્યો જવાબ 3.2 જો અવળી લાંબી મેથડ કરવા કરતા એક જ સૂત્રન એક જ સ્ટેપમાં મિત્રો 120 વધારો છે 120 લંબાઈ છે 80 પહોળાઈ 120 માંથી 80 બાદ કરો 40 અને વધારો ઘટાડો કેટલો 4 4 4 4 6 દાખલો થઈ ગયો પૂરો મિત્રો એકદમ સરળ ટ્રિક આવી ટ્રિક મિત્રો આમાં મારી બુકમાં પણ આપી છે જો મારી ટ્રિક તમને ગમે મિત્રો તો વિડિયો શેર કરજો ખાસ તમામ બાળકો સુધી નવોદયનો કોન્સેપ્ટ છે ગણિત મિત્રો અઘરું છે જ નહીં શૂન્યથી સિદ્ધિની તય કરો કક્ષા રાહબર છે તમારી જ્ઞાન કી અપેક્ષા અમે તમારી સાથે રહેવા માંગીએ છીએ રાહબર બની અને તમને માર્ગદર્શન તરીકે એક લક્ષ્ય સુધી પહોંચાડવા છે આવા ગમેવા અટપટા દાખલા હશે મિત્રો તમે ટ્રિક થી કરજો તમને મજા આવશે ચાલો એક દાખલો આપણે એક લંબચોરસ ખેતરની લંબાઈ મિત્રો લખી નાખો 50 મીટર છે ઓકે અને પહોળાઈ 40 મીટર છે મિત્રો ઓકે એની લંબાઈમાં 3% વધારો અને 3% ઘટાડો કરવામાં આવે મિત્રો સરખી જ રાખીએ છે લંબાઈમાં વધારો અને ઘટાડો 3-3% આપણે સરખો જ રાખીએ છે અને કરવામાં આવે તો પરિમિતિમાં તફાવત કેટલો આવે આ એક દાખલો મને તમે કોમેન્ટમાં જવાબ આપજો ખાસ કરજો ઓકે મિત્રો હજુ એક દાખલો આપના માટે ચાલો ચાલો મિત્રો દાખલો જોતો મિત્રો એ જ રકમ છે થોડી એના જેવી પણ આપણે દાખલાને સમજવાનો છે અલગ ઓકે એક લંબચોરસ મેદાનની લંબાઈ 80 મીટર અને પહોળાઈ 60 મીટર છે જો તેની લંબાઈમાં 4% મિત્રો અહીંયા પેલા વધારો કીધો છે અને પહોળાઈમાં મિત્રો 2% ઘટાડો મિત્રો 2% ઘટાડો અહીંયા મિત્રો વધારો અને ઘટાડો છે અલગ અલગ છે મિત્રો એટલે ટ્રિક કામ કરશે નહીં ઓકે ફરજિયાત તમારે પેલા તો પરિમિતિ શોધવાની છે પરિમિતિ ઓકે પરિમિતિ કઈ છે પેલા મૂળ ચોરસ જે આપ્યો છે લંબચોરસ મેદાન એની ગોતી નાખીએ 2 × 80 + 60 8 × 6 એટલે 140 થશે મિત્રો 8 + 6 એટલે 140 ગુણ્યા 2 × 14 = 28 એટલે 280 મિત્રો મીટર થાય છે ઓકે હવે મિત્રો 200 આ જે મૂળ વસ્તુ મિત્રો લંબચોરસ તમારું હતું એની 80 લંબાઈ છે 40 પહોળાઈ છે તો આ 80 અને 60 તો આ જે લંબચોરસની આપણને પરિમિતિ મળે છે મેદાનની એ કેટલી મળે છે 280 મીટર હવે નવી મિત્રો કીધું છે લંબાઈમાં 4% મિત્રો લંબાઈમાં બોલું છું 4% વધારો લંબાઈ કેટલી છે 80 80 ના 4% એટલે મિત્રો મીંડું મીંડું ગયું 8 × 32 / 10 3.2 મિત્રો એટલે નવી લંબાઈ 80 + 3.2 એટલે 83.2 આપણી નવી લંબાઈ બની ઓકે અને મિત્રો એની સાથે સાથે પહોળાઈની વાત કરી નાખીએ 60 છે 60 ના મિત્રો 2% ઘટાડો 2 એટલે છેદમાં 100 મીંડું મીંડું ગયું 6 × 2 = 12 એટલે 1.2 મિત્રો 1.2 બાદ કરો 60 માંથી મિત્રો 60 માંથી 1.2 બાદ કરીએ એટલે 5 9 10 8 8 અને 5 58.8 મિત્રો આ શું થઈ પહોળાઈ આ લંબાઈ અને પહોળાઈ હવે મિત્રો પરિમિતિ પાછી શોધી લઈએ પરિમિતિનું સૂત્ર યાદ છે મિત્રો પરિમિતિ હવે તમને આવી જશે 2 × લંબાઈ વત્તા પહોળાઈ લખતા નથી પણ અહીંયા યાદગીરી રે તમે ભૂલો ને એટલે લખીએ છીએ પણ ડાયરેક્ટ એક્ઝામમાં તો ફટાફટ આ રીતે સ્ટેપ મૂકી દેવાનું 2 × 83.2 + 58.8 મિત્રો અહીંયા 83.2 4% વધારાની લંબાઈ છે અને 2% ઘટાડો છે એટલે બાદબાકી જો મિત્રો અહીં ઘટાડો બોલ્યો છે એટલે બાદબાકી થાય અહીંયા વધારો કીધો એટલે સરવાળો થશે હવે આ બંનેનો સરવાળો 8 ને 2 = 10 નું શું વધી પડી 1 8 ને 1 9 ને 10 9 ને 1 10 ને 3 13 12 નો બગડો ઓકે મિત્રો 8 ને 2 = 10 નું શૂન વધી પડી 1 મિત્રો શૂન પછી પોઈન્ટ આવે એટલે પોઈન્ટ મૂકી દેવા દો 8 ને 3 8 ને 9 10 11 12 12 નો બગડો વધી પડી 1 મિત્રો 5 ને 6 6 ને 8 6 + 8 મિત્રો કરીએ એટલે 14 14 × 2 કરો એટલે હવે 142 થઈ જાય
2 2 4 2 4 2 4 2 2 4 2 2 4 2 2 4 2 2 4 2 2 4 2 2 4 2 2 4 2 2 4 2 2 4 2 2 4 2 2 4 2 2 4 2 2 4 2 2 4 2 2 4 2 2 4 2 2 4 2 2 4 2 2 4 2 2 4 2 2 4 2 2 4 2 2 4 2 2 4 2 2 4 2 2 4 2 2 4 2 2 4 2 2 4 2 2 4 2 2 4 2 2 4 2 2 4 2 2 4 2 2 4 2 2 4 2 2 4 2 2 4 2 2 4 2 2 4 2 2 4 2 2 4 2 2 4 2 2 4 2 2 4 2 2 4 2 2 4 2 2 4 2 2 4 2 2 4 2 2 4 2 2 4 2 2 4 2 2 4 2 2 4 2 2 4 2 2 4 2 2 4 2 2 4 2 2 4 2 2 4
મીટર લખી નાખો મિત્રો એકમ મીટર અહીંયા પરિમિતિ લખી નાખીએ ઓકે હવે તમને મિત્રો પૂછ્યો છે તફાવત કેટલો છે પહેલામાં મિત્રો 280 આવે છે અહીંયા 284 આવે છે તો તમારી તફાવત કેટલો આવશે 284 માંથી 280 મિત્રો જે મૂળ પરિમિતિ તમારી પહેલી મળી હતી લંબ ચોરસ મેદાનની એ બાદ કરી નાખો તો 4 મીટર તમારો તફાવત આવે છે મિત્રો જ્યારે વધારો ઘટાડો અલગ અલગ હોય તો આ જ દાખલો લાંબી મેથડ જ તમારે કરવી પડશે પણ જો લંબાઈ વધારો અને ઘટાડો સરખો હતો તો આપણે સૂત્ર હતું મિત્રો લંબાઈ ઓછા પહોળાઈ લંબાઈ ઓછા પહોળાઈ ગુણ્યા મિત્રો વધારો વત્તા ઘટાડો છેદમાં 100 આ સૂત્ર મિત્રો આપણે ઉપયોગ કરવાનો થશે એક્ઝામ માં કઈ રીતે પ્રશ્ન પૂછાય એ રીતે આપણે જવાબ આપવાનો પણ જો કોન્સેપ્ટ તમે સમજી લીધો હશે તો આ દાખલા પણ તમને આવડી જશે કે મિત્રો તો અહીંયા સુધી આપણે વિડિયો રાખીએ છીએ ફરી પાછા નેક્સ્ટ વિડિયો માં મળશું નવા જ કોન્સેપ્ટ પરિમિતિ ક્ષેત્રફળ છે ને આગળ વધારશું અને અમુક દાખલા જે તમને નથી આવડતા જે ક્વેરી હોય મને ખાસ કહેજો એટલે આપણે બધા જ દાખલા આવરી લઈશું અહીંયા વિડિયો પૂરો કરીએ છીએ જય હિન્દ